ચલો બાળકો નમસ્તે કેમ છો બધા મજામાં હા સરસ આજે આપણે ગણિત ગમત સ્વાધ્યપોથીમાં જે મૂલ્યાંકન પ્રશ્નપત્ર શીખતા હતા તેમાં આપણે એક પેજ બાકી છે તેનો અભ્યાસ કરીએ મેં તમને ગયા વિડીયોમાં પેજ હોમવર્કમાં આપ્યું હતું તમને બધાને આવડી ગયું હશે હવે આપણે જોઈએ એમાં વાંચીએ ત્રીજું ચિત્રનું અવલોકન કરી ખાનામાં સૌથી ભારે અને સૌથી હલકી વસ્તુમાં સૌથી ભારેમાં નીચેનો એરો અને સૌથી હલકી વસ્તુમાં ઉપરનો એરો કરીશું એમાં ત્રણ ચિત્ર આપેલા છે ઈટનું ચિત્ર બુકનું ચિત્ર અને ગેસનું સિલિન્ડર હવે એમાં આપણે ત્રણેય ચિત્રને જોઈએ કે સૌથી ભારે કઈ વસ્તુ છે તો કે આ ગેસનું સિલિન્ડર ગેસનો બાટલો એટલે એમાં આપણે કેવો એરો કરીશું નીચેનો એરો પછી સૌથી હલકી વસ્તુ આ બે ચિત્ર રહ્યા છે એકમાં એરો થઈ ગયો તો આ બે માં આપણે કઈ વસ્તુ હલકી છે સૌથી હલકી તો કે નોટ આ બુક બરાબર એમાં આપણે ઉપરનો એરો કરીશું એટલે બે ચિત્રના ખાનામાં જ તમારે નિશાની કરવાની છે સૌથી ભારેમાં નીચેનો એરો અને સૌથી ઉપરમાં ઉપરનો એરો એવી રીતે તમારે નિશાની કરવાની પછી પાંચમો પ્રશ્ન અ ખૂટતી સંખ્યાઓ લખો હવે અહીંયા અમુક ખાના ખાલી છે સફેદ કલરના એમાં આપણે બોલતું જવાનું અને ખોટતી સંખ્યા લખતું જવાનું અહીંયા છગડે એકસઠ છે તો ખાનું ખાલી છે તો એમાં શું લખીશું તો કે છગડે બગડે બાસઠ પછી ત્રેસઠ ચોસઠ પાસઠ લખેલા છે પછી બે ખાના ખાલી છે તો છાસઠ ને સડસઠ પછી અડસઠ ઓગણું લખેલા છે અને સિત્તેર લખવાના પછી લાઈન બોલ લેવાની એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણો સિત્તેર ને સિત્તેર પછી અહીંયા જોઈએ આટલે મીડે એંસી અને પછી કઈ સંખ્યા છે તો કે ઓગણા એંસી સાતડે નવડે એટલે તમને ખ્યાલ આવી ગયો કઈ લાઈન આવશે તો કે ઓગણા એંસી પછી આગળ કઈ સંખ્યા લખવાની આના કરતાં એક સંખ્યા ઘટી છે એટલે અહીંયા પણ ઘટાડીને જ લખવાની છે ઓગણા એંસી પછી તો કે ઇઠોતેર પછી સિત્તોતેર ઇઠોતેર લખવાના પછી સિત્તોતેર છોતેર પછી પંચોતેર ચીમોતેર ને તોતેર લખવાના બોતેર ને એકોતેર લખેલા છે પછી અહીંથી આપણે આ ઊંધી લાઈન છે પછી આપણે અહીંથી જોઈ લેવાનું એકોતેર બોતેર તોતેર ચીમોતેર પિંચોતેર છોતેર સિત્તોતેર ઇઠોતેર ઓગણા એંસી ને એસી એવી રીતે આ અહીંથી લાઈન લખવાની એટલે આઠડાની લાઈન અહીંયા પૂરી થઈ સાતડાની ઊંધી લાઈન લખવાની એક એક સંખ્યા ઘટાડતી પછી બ અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને આપેલી કિંમત બનાવો હવે અહીંયા આપણે અમુક સિક્કા આપેલા છે આપણે જે ગયા વિડીયોમાં આગળ શીખી ગયા એકનો સિક્કો બેનો સિક્કો પાંચનો સિક્કો અને દસનો સિક્કો આનો જ આપણે ઉપયોગ કરવાનો છે અત્યારે આ સિક્કાનો જ આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર એટલે એમાં જે સિક્કા આપેલા છે એનો જ ઉપયોગ કરીએ અને અહીંયા આપણે દર્શાવવાનું છે હવે છ રૂપિયા આપ્યા હોય તો આપણે બે બે ના સિક્કા ત્રણ લઈ અને એનો ઉપયોગ કરી શકીએ અને કાપ પાંચ પાંચનો સિક્કો અને નો સિક્કો એવી રીતે પણ આપણે દર્શાવી શકીએ અહીંયા મેં બે બે ના સિક્કા ત્રણ લીધા છે એટલે બે ને બે ચાર ને બે છ બરાબર છ રૂપિયા થયા પછી બીજું વાંચીએ આઠ રૂપિયા બનાવો તો આપણે આઠ રૂપિયા કઈ રીતે બનાવશું એક પાંચનો સિક્કો એક બેનો સિક્કો ને એકનો સિક્કો પાંચ ને બે છ સાત ને એક આઠ એટલે આપણે દરેકની અંદર એક એક જ વખત લખવાનું છે એટલે એક વખત સંખ્યા બની જાય પછી નીચેની એ રીતે આપણે લખવાનું છે તો બધા સિક્કાનો ઉપયોગ કરવાનો છે પછી અહીંયા સાત રૂપિયા આપેલા છે તો આપણે પાંચનોય લઈ શકીએ બે બેનોય લઈ શકીએ પણ અહીંયા પાંચને બે આવી ગયા છે એટલે આપણે બે બે ના સિક્કા લેશું બે ને બે ચાર ચાર ને એક એકના ત્રણ સિક્કા લેશું એટલે ચાર પછી પાંચ છ ને સાત એવી રીતે અલગ અલગ રીતે દર્શાવવાનું પછી નીચે જોઈએ તો કે તેર રૂપિયા હવે આપણે દસ નો સિક્કાનો ઉપયોગ નથી કર્યો કારણ કે અહીંયા આપણે રૂપિયા છ રૂપિયા આઠ રૂપિયા ને સાત રૂપિયા હતા દસ કરતા ની થોડા રૂપિયા હતા ઓછી સંખ્યા હતી એટલે અહીંયા આપણે તેર રૂપિયા એ પાછી તો આપણે આમાં દસ ના સિક્કાનો ઉપયોગ કરીશું દસ રૂપિયાની એક સિક્કો પછી બે બેનોય તમે મૂકી શકો દસ ને બે બાર ને પછી એક નોય મૂકી શકો મેં અહીંયા દસનો એક સિક્કો પછી એક એકના ત્રણ સિક્કા એવી રીતે દસ પછી અગિયાર બાર અને તેર આવી રીતે મેં સંખ્યા લખી છે તમે તમારી રીતે લખી શકો પણ જેટલા સિક્કા આપેલા છે એક બે પાંચ અને દસ એનો ઉપયોગ કરવાનો છે બરાબર હવે કો વાંચીએ ગણો અને ખાલી જગ્યા પૂરો ગમે તે બે હવે પહેલું વાંચીએ આપણે જો એક દાખલા કોયડા જેવા આપેલા છે આમાં તમને શીખવા મળશે અને આમાંથી રકમવાળી સંખ્યા કહેવાય આને આમાંથી દાખલો પણ બની શકે એટલે આપણે જે વસ્તુ અમુક આપેલી હોય એની કિંમત આપેલી છે વસ્તુ દોરેલી નથી વસ્તુનું નામ છે આપણે આગળ શીખી ગયા એમાં પેન્સિલ એવી દોરેલી હતી કે એક ફૂટ હોય તો આટલા રૂપિયા થાય તો આટલી ફૂટના કેટલા આપણે અહીંયા શબ્દમાં લખેલું છે કે એક પેન્સિલના ત્રણ રૂપિયા તો તેવી ચાર પેન્સિલના કેટલા રૂપિયા થાય આપણે ખાલી જગ્યામાં લખવાનું છે હવે તમે દુકાને જાઓ તો તમે એક પેન્સિલ ખરીદો તો તમને બુક સ્ટોર વાળા ભાઈ એમ કે કે ભાઈ એક પેન્સિલ ના ત્રણ રૂપિયા થાય તો તમારી બેન માટે ભાઈ તમારે પેન્સિલ લેવાની છે ચાર પેન્સિલ લેવી છે તો કેટલા રૂપિયા થાય તો એક પેન્સિલના ત્રણ પછી પાછી બે બીજી પેન્સિલ ઉમેરીએ એમાં ત્રણ રૂપિયા તો ત્રણ ને ત્રણ છ પછી પાછી એક પેન્સિલના પૈસા ઉમેરીએ તો છ માં ત્રણ ઉમેરીએ તો નવ અને વળી એક પેન્સિલ ઉમેરીએ એટલે ચાર પેન્સિલ કરવાની છે તો નવ ને ચાર નવ ને ત્રણ બાર બરાબર બાર રૂપિયા આપણે લખીશું ચાર પેન્સિલ કીધી એટલે કેટલા રૂપિયા થયા બાર પછી બીજું બે આઈસ્ક્રીમના દસ રૂપિયા તો તેવી ચાર આઈસ્ક્રીમ કેટલા રૂપિયા થાય ખાલી જગ્યામાં આપણે લખવાનું છે હવે દુકાને તમે બે આઈસ્ક્રીમ લેવા જાઓ તો એના દસ રૂપિયા થાય દાખલા તરીકે બે કોણ લીધા હોય એક કોણ ના પાંચ રૂપિયા હોય એવા બે કોણ લ્યો તો દસ રૂપિયાના બે એવા કેટલા એવા બે તો આપણે ચાર આઈસ્ક્રીમ લેવાના છે તો ડબલ કરી નાખો હે ના દસ થાય તો ચાર ના કેટલા થાય અહીંયા બે આઈસ્ક્રીમના ના દસ રૂપિયા થાય તો ચાર આઈસ્ક્રીમના કેટલા થાય દસ ને દસ વીસ અથવા તો તમારે એવી રીતે ગણતરી કરીને લખી શકો કે એક આ પાંચ નું એક થયું ને એક આઈસ્ક્રીમ ના પાંચ રૂપિયા થયા તો બે ના દસ ત્રણ ના પંદર ને ચારના વીસ બરાબર સમજાય છે ને બધાને હા સરસ પછી ત્રીજું બે ભમરડાના આઠ રૂપિયા જો અહીંયા બે આઈસ્ક્રીમ હતા અહીંયા બે ભમરડા છે તો બે ભમરડાના આઠ રૂપિયા તો એક ભમરડાના કેટલા થયા ગણો જોઈએ હા બે ના આઠ થાય તો એમાં આપણે એક ભમરડાના અડધા કાઢી નાખીએ તો ચાર થઈ ને તો એકના ચાર થયા ચાર રૂપિયા થયા તો બેના આઠ રૂપિયા થાય તો હવે એક ભમરડાના ઉમેરો એટલે ત્રણ ભમરડાની કિંમત તમને મળી જશે હવે એક ભમરડાના ચાર બે ભમરડાના આઠ અને ત્રણ ભમરડાના બાર રૂપિયા એટલે દુકાને તમે રમકડાની દુકાને ભમરડો લેવા જાવ તો તમે તમને ખ્યાલ આવી જાય કે એક બે ભમરડા આપો તો આઠ રૂપિયા કે કે બે ભમડાના આઠ તો એકની કિંમત ચાર રૂપિયા થાય બે ના આઠ થાય અને ત્રણ ભમરડાની કીધી આપણે એટલે એક જ ભમરડાના ઉમેરવાના છે આઠ ને ત્રણ કેટલા થાય તો કે બાર બરાબર ત્રણ ભમરડાની કિંમત ગોતવાની છે એટલે એક ભમરડાના ચાર બે ભમરડાના આઠ અને એવી રીતે ત્રણ ભમરડાના બાર રૂપિયા બરાબર અહીંયા સુધી આપણે શીખી ગયા અહીંયા આપણો કોર્સ પૂરો તમે બધા ઘરે જાતે લખજો વિચારીને અને મહેનત કરજો બરાબર આવજો વિદ્યાર્થી મિત્રો બાય બાય